અંતર અને ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવાની પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આ પદ્ધતિનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં જોવા મળતા અંતર અને ઊંચાઈને લગતા કોયડાનો ઉકેલ મેળવવા માટે કરીશું. અહીં એ બાબત નોંધીએ કે વ્યવહારમાં અમુક અંતરોનું માપન થઈ શકે, બધાનું નહીં. ઉદાહરણ તરીકે ટેકરીની ઊંચાઈ, નદીની પહોળાઈ, બે અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર વગેરેનું માપન પ્રત્યક્ષ રીતે ન થઈ શકે. આવા અંતરોના માપન માટે ત્રિકોણમિતિય પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી છે. ઊંચાઈ અથવા ઊંડાઈ સાથે કામ કરતી વખતે આપણે આંખની સપાટીથી ઉપરના ખૂણા અને આંખની સપાટીથી નીચેના ખૂણાનું માપન કરવું પડે. આ બે પ્રકારની ખૂણાની સમજ મેળવવા માટે આપણે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વિશે માહિતી મેળવીએ. ક્ષૈતિજ કિરણ નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીને સમાંતર કિરણને ક્ષૈતિજ કિરણ કે સમક્ષિતિજ કિરણ કહે છે. દ્રષ્ટિ કિરણ નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થમાંથી પસાર થતા કિરણને દ્રષ્ટિ કિરણ કહે છે. હવે ઉત્સેધરકોણની માહિતી મેળવીએ. અહીં નિરીક્ષણ હેઠળની વસ્તુ પી અવલોકનકારથી ઊંચે આવેલ છે, પણ તે અવલોકનકારની બરાબર ઉપર નથી. ધારો કે કિરણ ઓ એમ એ ઓ અને પી માંથી પસાર થતા શિરોલંબ સમતલમાં આવેલું ક્ષૈતિજ કિરણ છે. દ્રષ્ટિ કિરણ ઓપી અને ક્ષૈતિજ કિરણ ઓ એમ નો યોગગણ ખૂણો પી ઓ એમ છે. અહીં ખૂણો પી ઓ એમ ને વસ્તુ પી નો નિરીક્ષણ બિંદુ ઓ આગળનો ઉત્સેદ કોણ કહે છે. ઉત્સેદ કોણ જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી ઊંચે હોય તો નિરીક્ષણ બિંદુથી તે પદાર્થ તરફના દ્રષ્ટિ કિરણ અને નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતા સમક્ષિતિજ કિરણના યોગગણથી બનતા ખૂણાને તે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ કહે છે. હવે અવસેદ કોણની સમજ મેળવીએ. અહીં નિરીક્ષણ હેઠળની વસ્તુ પી અવલોકનકારથી નીચે આવેલ છે, પણ તે અવલોકનકારની બરાબર નીચે નથી. ધારો કે કિરણ ઓ એમ એ ઓ અને પી માંથી પસાર થતા શિરોલંબ સમતલમાં આવેલું ક્ષૈતિજ કિરણ છે. દ્રષ્ટિ કિરણ ઓ પી અને ક્ષૈતિજ કિરણ ઓ એમ નો યોગગણ ખૂણો પી ઓ એમ છે. આ ખૂણા પી ઓ એમ ને વસ્તુ પી નો નિરીક્ષણ બિંદુ ઓ આગળનો અવસેદ કોણ કહે છે. અવસેદ કોણ જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી નીચે હોય તો નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતા સમક્ષિતિજ કિરણ અને નિરીક્ષણ બિંદુમાંથી તે પદાર્થ તરફના દ્રષ્ટિ કિરણના યોગથી બનતા ખૂણાને તે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવસેદ કોણ કહે છે. હવે ઉત્સેદ કોણ અને અવસેદ કોણ આધારિત ઉદાહરણો જોઈએ. એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. થાંભલાથી 90 મીટર દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે, તો થાંભલાની ઊંચાઈ શોધો. અહીં રેખાખંડ AB થાંભલો છે. B થી 90 મીટર દૂર આવેલું બિંદુ C છે, માટે AB બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર H મીટર, BC બરાબર 90 મીટર. ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અને માપ ખૂણો C બરાબર 30, માટે tan C બરાબર AB છેદમાં BC, માટે tan 30 બરાબર H છેદમાં 90, માટે
એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એચ છેદમાં નેવું, માટે નેવું છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એચ, માટે એચ બરાબર નેવું છેદમાં વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ છેદમાં વર્ગમૂળમાં ત્રણ, માટે એચ બરાબર નેવું છેદમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ, માટે એચ બરાબર ત્રીસ ગુણ્યા એક પોઈન્ટ તોતેર, કારણ કે વર્ગમૂળમાં ત્રણ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એક પોઈન્ટ તોતેર, માટે એચ બરાબર એકાવન પોઈન્ટ નવ મીટર. આમ થાંભલાની ઊંચાઈ એકાવન પોઈન્ટ નવ મીટર છે. વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે ઉપરનો ભાગ ત્રીસ માપનો ખૂણો બનાવે તેમ જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર ત્રીસ મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. અહીં ઝાડ રેખાખંડ એસી બી બિંદુ પાસે તૂટીને વળી જાય છે, તેથી રેખાખંડ સીબી ભાગનું સ્થાન રેખાખંડ બીડી બને છે અને ઝાડની ટોચ જમીનને ડી આગળ સ્પર્શે છે. આમ એડી બરાબર ત્રીસ મીટર. ત્રિકોણ ડી એ બીમાં માપ ખૂણો બી એ ડી બરાબર નેવું અને માપ ખૂણો એ ડી બી બરાબર ત્રીસ, માટે ટેન એ ડી બી બરાબર એ બી છેદમાં એડી, માટે ટેન ત્રીસ બરાબર એ બી છેદમાં ત્રીસ, માટે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ બી છેદમાં ત્રીસ, માટે એ બી બરાબર ત્રીસ છેદમાં વર્ગમૂળમાં ત્રણ, માટે એ બી બરાબર દસ ગુણ્યા ત્રણ છેદમાં વર્ગમૂળમાં ત્રણ, માટે એ બી બરાબર દસ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ છેદમાં વર્ગમૂળમાં ત્રણ, માટે એ બી બરાબર દસ વર્ગમૂળમાં ત્રણ મીટર. હવે કોસ એડીબી બરાબર એડી છેદમાં બીડી, માટે કોસ ત્રીસ બરાબર ત્રીસ છેદમાં બીડી, માટે વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે બરાબર ત્રીસ છેદમાં બીડી, માટે બીડી બરાબર ત્રીસ ગુણ્યા બે છેદમાં વર્ગમૂળમાં ત્રણ, માટે બીડી બરાબર દસ ગુણ્યા ત્રણ ગુણ્યા બે છેદમાં વર્ગમૂળમાં ત્રણ, માટે બીડી બરાબર વીસ વર્ગમૂળમાં ત્રણ મીટર. પરિણામ બે. આમ ઝાડની ઊંચાઈ એસી બરાબર એબી વત્તા બીસી બરાબર એબી વત્તા બીડી બરાબર દસ વર્ગમૂળમાં ત્રણ વત્તા વીસ વર્ગમૂળમાં ત્રણ, કારણ કે પરિણામ એક અને બે પરથી, બરાબર ત્રીસ વર્ગમૂળમાં ત્રણ બરાબર ત્રીસ ગુણ્યા એક પોઈન્ટ તોતેર બરાબર એકાવન પોઈન્ટ નવ મીટર. આમ ઝાડની ઊંચાઈ એકાવન પોઈન્ટ નવ મીટર છે. નદીને કાંઠે ઉભેલી એક વ્યક્તિના અવલોકન અનુસાર સામા કાંઠા પર રહેલા ઝાડના ઉત્સેદ કોણનું માપ સાઈઠ છે. કાંઠાથી વીસ મીટર દૂર જતા તેને ખૂણો ત્રીસ માપનો લાગે છે. તો ઝાડની ઊંચાઈ અને નદીની પહોળાઈ શોધો. અહીં રેખાખંડ એબી ઝાડ છે અને રેખાખંડ બીસી નદીની પહોળાઈ દર્શાવે છે, માટે એબી બરાબર ઝાડની ઊંચાઈ, માટે એબી બરાબર એચ મીટર અને બીસી બરાબર નદીની પહોળાઈ, માટે બીસી બરાબર એક્સ મીટર. સીડી બરાબર વીસ મીટર,
बीडी बराबर बीसी वत्ता सीडी बराबर एक्स वत्ता वीस मीटर। त्रिकोण एबीसी में माप खूणो बी बराबर नेवू अने माप खूणो सी बराबर साइठ माटे टेन सी बराबर एबी छेद में बीसी माटे टेन साइठ बराबर एच छेद में एक्स माटे वर्गमूल में त्रण बराबर एच छेद में एक्स परिणाम एक। त्रिकोण एबीडी में माप खूणो बी बराबर नेवू अने माप खूणो डी बराबर तीस माटे टेन डी बराबर एबी छेद में बीडी माटे टेन तीस बराबर एच छेद में एक्स वत्ता वीस माटे एकना छेद में वर्गमूल में त्रण बराबर एच छेद में एक्स वत्ता वीस परिणाम बे। परिणाम एक अने बे नो गुणोत्तर लेता वर्गमूल में त्रण छेद में एकना छेद में वर्गमूल में त्रण बराबर एच छेद में एक्स छेद में एच छेद में एक्स वत्ता वीस माटे वर्गमूल में त्रण गुणिया वर्गमूल में त्रण बराबर एच छेद में एक्स गुणिया एक्स वत्ता वीस छेद में एच माटे त्रण बराबर एक्स वत्ता वीस छेद में एक्स माटे त्रण एक्स बराबर एक्स वत्ता वीस माटे त्रण एक्स ओछा एक्स बराबर वीस माटे बे एक्स बराबर वीस माटे एक्स बराबर वीस छेद में बे माटे एक्स बराबर दस मीटर। હવે પરિણામ એક પરથી h બરાબર વર્ગમૂળમાં ત્રણ x માટે h બરાબર વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા દસ માટે h બરાબર 1.73 ગુણ્યા દસ માટે h બરાબર 17.3 મીટર। આમ જાળની ઊંચાઈ 17.3 મીટર અને નદીની પહોળાઈ 10 મીટર છે। એક બહુમાળી ઇમારતની 40 મીટરની ઊંચાઈએ આવેલી બારીમાંથી અવલોકન કરતા ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 જણાય છે। ઇમારતના તળિયેથી જોતા તે જ ટાવરના ઉત્સેદ કોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ શોધો। અહીં રેખાખંડ સીડી બહુમાળી મકાનની બારીની ઊંચાઈ અને રેખાખંડ એબી ટાવરની ઊંચાઈ દર્શાવે છે। સી મકાનનું તળિયું છે અને ડી એ નિરીક્ષણ બિંદુ છે માટે સીડી બરાબર 40 મીટર એબી બરાબર ટાવરની ઊંચાઈ બરાબર એચ મીટર। રેખાખંડ ડીઈ એ રેખાખંડ એબીને ઈ માં છેદે છે। ચતુષ્કોણ ડીસીબીઈ લંબચોરસ છે માટે બીઈ બરાબર સીડી બરાબર 40 મીટર। ધારો કે બીસી બરાબર ડીઈ બરાબર એક્સ મીટર। હવે એ ડેશ ઈ ડેશ બી છે માટે એઈ વત્તા બીઈ બરાબર એબી માટે એઈ વત્તા 40 બરાબર એચ માટે એઈ બરાબર એચ ઓછા 40 મીટર। ત્રિકોણ એડીઈ માં માપ ખૂણો એઈડી બરાબર 90 અને માપ ખૂણો એડીઈ બરાબર 45 માટે ટેન એડીઈ બરાબર એઈ છેદમાં ડીઈ માટે ટેન 45 બરાબર એચ ઓછા 40 છેદમાં એક્સ માટે એક બરાબર એચ ઓછા 40 છેદમાં એક્સ માટે એક્સ બરાબર એચ ઓછા 40 પરિણામ એક। ત્રિકોણ એબીસી માં માપ ખૂણો એબીસી બરાબર 90 અને માપ ખૂણો એસીબી બરાબર 60 માટે ટેન એસીબી બરાબર એબી છેદમાં બીસી માટે ટેન 60 બરાબર એચ છેદમાં એક્સ
માટે વર્ગમૂળમાં 3 બરાબર h છેદમાં x માટે x બરાબર h છેદમાં વર્ગમૂળમાં 3 પરિણામ 2 પરિણામ 1 અને 2 ને સરખાવતા h છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર h ઓછા 40 માટે h બરાબર કૌંસમાં h ઓછા 40 વર્ગમૂળમાં 3 માટે h બરાબર વર્ગમૂળમાં 3h ઓછા 40 વર્ગમૂળમાં 3 માટે 40 વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 3h ઓછા h માટે h કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 બરાબર 40 વર્ગમૂળમાં 3 માટે h બરાબર 40 વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 બરાબર 40 વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા 1 છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 બરાબર 40 વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 છેદમાં 3 ઓછા 1 બરાબર 40 વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 છેદમાં 2 બરાબર 20 વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 બરાબર 20 ગુણ્યા 3 વત્તા 20 વર્ગમૂળમાં 3 બરાબર 60 વત્તા 20 ગુણ્યા 1.73 બરાબર 60 વત્તા 34.6 બરાબર 94.6 મીટર આમ ટાવરની ઊંચાઈ 94.6 મીટર છે 1.3 મીટર ઊંચાઈવાળી એક છોકરીને સમક્ષિતિજ રેખાથી જમીનમાંથી પસાર થતી 91.3 મીટર ઊંચાઈ પર પવનને કારણે ગતિ કરતું એક બલૂન જોવા મળે છે કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેચકોણનું માપ 60 મળે છે થોડા સમય બાદ બલૂનના ઉત્સેચકોણનું માપ 30 થાય છે તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો ધારો કે બલૂનના ઉત્સેચકોણના માપ અનુક્રમે 60 અને 30 હોય ત્યારે બલૂનની સ્થિતિ અનુક્રમે A અને P છે અહીં AB ડેશ બરાબર PQ ડેશ બરાબર 91.3 મીટર અને BB ડેશ બરાબર QQ ડેશ બરાબર 1.3 મીટર હવે P ડેશ Q ડેશ Q ડેશ છે માટે PQ વત્તા QQ ડેશ બરાબર PQ ડેશ માટે PQ બરાબર PQ ડેશ ઓછા QQ ડેશ માટે PQ બરાબર 91.3 ઓછા 1.3 માટે PQ બરાબર 90 મીટર માટે AB બરાબર 90 મીટર ત્રિકોણ ABO માં માપ ખૂણો ABO બરાબર 90 અને માપ ખૂણો AOB બરાબર 60 માટે tan AOB બરાબર AB છેદમાં OB માટે tan 60 બરાબર 90 છેદમાં OB માટે વર્ગમૂળમાં 3 બરાબર 90 છેદમાં OB માટે OB બરાબર 90 છેદમાં વર્ગમૂળમાં 3 માટે OB બરાબર 30 ગુણ્યા 3 છેદમાં વર્ગમૂળમાં 3 માટે OB બરાબર 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 માટે OB બરાબર 30 વર્ગમૂળમાં 3 ત્રિકોણ PQO માં માપ ખૂણો PQO બરાબર 90 અને માપ ખૂણો POQ બરાબર 30 માટે tan POQ બરાબર PQ છેદમાં OQ
માટે ટેન 30 બરાબર 90 છેદમાં ઓક્યુ માટે 1ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 90 છેદમાં ઓક્યુ માટે ઓક્યુ બરાબર 90 વર્ગમૂળમાં 3. હવે બલૂન દ્વારા કપાયેલ અંતર BQ અને O'B'Q માટે OB વત્તા BQ બરાબર OQ માટે BQ બરાબર OQ ઓછા OB માટે BQ બરાબર 90 વર્ગમૂળમાં 3 ઓછા 30 વર્ગમૂળમાં 3 માટે BQ બરાબર 60 વર્ગમૂળમાં 3 માટે BQ બરાબર 60 ગુણ્યા 1.73 માટે BQ બરાબર 103.8 મીટર. આમ બલૂન દ્વારા કપાયેલ અંતર 103.8 મીટર છે. ટાવરની ટોચ પર રહેલી એક વ્યક્તિ એક કારણે અચળ વ્યક્તિ ટાવર તરફ આવતી જુએ છે. વ્યક્તિ માટે કારના અવસેદ કોણનું માપ 30-45 થતાં 12 મિનિટ લાગે છે. તો કારને ટાવર સુધી પહોંચતા હવે કેટલો સમય લાગશે? અહીં રેખાખંડ AB ટાવર દર્શાવે છે. બિંદુ A આગળથી જોતા બિંદુ D આગળ અવસેદ કોણનું માપ 30 અને 12 મિનિટ બાદ કાર C આગળ પહોંચે ત્યારે તેના અવસેદ કોણનું માપ 45 થાય છે. AB બરાબર ટાવરની ઊંચાઈ માટે AB બરાબર H મીટર. ધારો કે BC બરાબર X મીટર, CD બરાબર Y મીટર, BD બરાબર BC વત્તા CD બરાબર કૌંસમાં X વત્તા Y મીટર. માપ ખૂણો XAC બરાબર માપ ખૂણો ACB બરાબર 45. માપ ખૂણો XAD બરાબર માપ ખૂણો ADB બરાબર 30. યુગ્મ કોણો ત્રિકોણ ABC માં માપ ખૂણો ABC બરાબર 90 અને માપ ખૂણો ACB બરાબર 45 માટે tan ACB બરાબર AB છેદમાં BC માટે tan 45 બરાબર H છેદમાં X માટે 1 બરાબર H છેદમાં X માટે X બરાબર H. ત્રિકોણ ABD માં માપ ખૂણો ABD બરાબર 90 અને માપ ખૂણો ADB બરાબર 30 માટે tan ADB બરાબર AB છેદમાં BD માટે tan 30 બરાબર H છેદમાં X વત્તા Y માટે 1ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર H છેદમાં X વત્તા Y માટે X વત્તા Y બરાબર વર્ગમૂળમાં 3 H માટે X વત્તા Y બરાબર વર્ગમૂળમાં 3 X કારણ કે X બરાબર H માટે Y બરાબર વર્ગમૂળમાં 3 X ઓછા X માટે Y બરાબર કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 X. આમ કારને વર્ગમૂળમાં 3 ઓછા 1 X મીટર અંતર કાપતા 12 મિનિટ લાગે છે. હવે બાકીનું BC બરાબર X મીટર અંતર કાપવાનું છે. કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 X મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 12 મિનિટ. માટે X મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર X ગુણ્યા 12 છેદમાં કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 X બરાબર 12 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા 1 છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 બરાબર 12 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 છેદમાં 3 ઓછા 1 બરાબર 12 કૌંસમાં
1.73 + 1 / 2 बराबर 6 × 2.73 बराबर 16.38 मिनिट। आम कार ने टावर सुधी पहुंचता हवे 16.38 मिनिट लागे। टावर ना तड़िया माथी पसार थती रेखा पर तड़िया थी ए अने बी मीटर दूर आवेला बे बिंदु थी टावर नी टोचना उत्सेद कोणना माप कोटी कोणना माप छे। साबित करो के टावर नी ऊंचाई वर्गमूल मा ए बी छे। अही रेखाखंड ए बी टावर छे। टावर ना तड़िया बी थी ए मीटर दूर आवेलु बिंदु सी अने बी थी बी मीटर दूर आवेलु बिंदु डी छे। माटे बीसी बराबर ए मीटर अने बीडी बराबर बी मीटर, एबी बराबर टावर नी ऊंचाई बराबर एच मीटर। खूणा एसीबी अने खूणा एडीबी एक बीजाना कोटी कोण छे। माटे माप खूणो एसीबी बराबर थीटा तो माप खूणो एडीबी बराबर 90 - थीटा। त्रिकोण एबीसी मा माप खूणो एबीसी बराबर 90 अने माप खूणो एसीबी बराबर थीटा माटे टेन एसीबी बराबर एबी छेद मा बीसी माटे टेन थीटा बराबर एच छेद मा ए। परिणाम एक त्रिकोण एबीडी मा माप खूणो एबीडी बराबर 90 अने माप खूणो एडीबी बराबर 90 - थीटा माटे टेन एडीबी बराबर एबी छेद मा बीडी माटे टेन 90 - थीटा बराबर एच छेद मा बी माटे कॉट थीटा बराबर एच छेद मा बी। परिणाम बे परिणाम एक अने बे नो गुणाकार करता टेन थीटा गुणिया कॉट थीटा बराबर एच छेद मा ए गुणिया एच छेद मा बी माटे एक बराबर एच नो वर्ग छेद मा ए बी माटे एच नो वर्ग बराबर ए बी माटे एच बराबर वर्गमूल मा ए बी। आम टावर नी ऊंचाई वर्गमूल मा ए बी छे एम साबित थाई छे। तळાવની સપાટીથી એચ મીટર ઊંચાઈએ આવેલા બિંદુથી વાદળના ઉત્સેદ કોણનું માપ આલ્ફા અને તળાવમાં મળતા તેજ વાદળના પ્રતિબિંબના અવસેદ કોણનું માપ બીટા જણાય છે તો તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ એચ કૌંસમાં ટેન બીટા વત્તા ટેન આલ્ફા છેદમાં ટેન બીટા ઓછા ટેન આલ્ફા મીટર છે તેમ સાબિત કરો। ધારો કે રેખાખંડ AB તળાવની સપાટી છે। બિંદુ A થી H મીટર ઊંચાઈએ આવેલું બિંદુ E છે માટે AE બરાબર H મીટર। ધારો કે તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ BD બરાબર L મીટર છે। E માંથી દોરેલ સમક્ષિતિજ રેખા રેખા BD ને C માં છેદે છે। F એ વાદળ D નું તળાવમાં પ્રતિબિંબ છે માટે BF बराबर L मीटर। माप खूणो DEC बराबर आल्फा अने माप खूणो CEF बराबर बीटा छे। अही AE बराबर BC बराबर H हवे B' C' D छे माटे BC वत्ता CD बराबर BD माटे H वत्ता CD बराबर L માટે CD બરાબર કૌંસમાં L ઓછા H મીટર તથા C'B'F છે માટે BC વત્તા BF બરાબર CF માટે H વત્તા L બરાબર CF માટે CF બરાબર કૌંસમાં L વત્તા H મીટર।
त्रिकोण डीसीई मा माप खूणो डीसीई बराबर 90 अने माप खूणो डीईसी बराबर अल्फा माटे टेन डीईसी बराबर सीडी छेदमा ईसी माटे टेन अल्फा बराबर एल ओछा एच छेदमा ईसी माटे ईसी बराबर एल ओछा एच छेदमा टेन अल्फा परिणाम एक त्रिकोण ईसीएफ मा माप खूणो ईसीएफ बराबर 90 अने माप खूणो सीईएफ बराबर बीटा माटे टेन सीईएफ बराबर सीएफ छेदमा ईसी माटे टेन बीटा बराबर एल वत्ता एच छेदमा ईसी माटे ईसी बराबर एल वत्ता एच छेदमा टेन बीटा परिणाम बे परिणाम एक अने बे ने सरखावता एल वत्ता एच छेदमा टेन बीटा बराबर एल ओछा एच छेदमा टेन अल्फा माटे एल वत्ता एच छेदमा एल ओछा एच बराबर टेन बीटा छेदमा टेन अल्फा योग वियोग प्रमाण लेता माटे एल वत्ता एच वत्ता एल ओछा एच छेदमा एल वत्ता एच ओछा एल वत्ता एच बराबर टेन बीटा वत्ता टेन अल्फा छेदमा टेन बीटा ओछा टेन अल्फा माटे बे एल छेदमा बे एच बराबर टेन बीटा वत्ता टेन अल्फा छेदमा टेन बीटा ओछा टेन अल्फा माटे L बराबर H कौंसमा टेन बीटा वत्ता टेन अल्फा छेदमा टेन बीटा ओछा टेन अल्फा मीटर माटे तड़ावनी सपाटी थी वादड़नी ऊंचाई H कौंसमा टेन बीटा वत्ता टेन अल्फा छेदमा टेन बीटा ओछा टेन अल्फा मीटर छे एम साबित थाय छे H લંબાઈનો પુલ એક ખીણના બે છેડાને જોડે છે ખીણની તળેટીમાં પુલની નીચે એક મંદિર આવેલું છે મંદિરની ટોચથી પુલના બે છેડેથી મળતા ઔષધ કોણના માપ આલ્ફા અને બીટા છે તો સાબિત કરો કે મંદિરની ટોચથી પુલની ઊંચાઈ H કૌંસમાં ટેન આલ્ફા ડોટ ટેન બીટા છેદમાં ટેન આલ્ફા વત્તા ટેન બીટા છે અહીં રેખાખંડ AB પુલ છે અને D મંદિરની ટોચ છે D માંથી રેખાખંડ AB પર લંબ રેખાખંડ DC છે માટે DC એ મંદિરની ટોચથી પુલની ઊંચાઈ દર્શાવે છે ધારો કે DC બરાબર X મીટર અને AC બરાબર Y મીટર અને A'C'B છે માટે AC વત્તા BC બરાબર AB માટે Y વત્તા BC બરાબર H માટે BC બરાબર કૌંસમાં H ઓછા Y મીટર હવે ત્રિકોણ ACD માં માપ ખૂણો ACD બરાબર 90 અને માપ ખૂણો CAD બરાબર આલ્ફા માટે tan CAD બરાબર CD છેદમાં AC માટે tan આલ્ફા બરાબર X છેદમાં Y માટે Y બરાબર X છેદમાં tan આલ્ફા પરિણામ 1 તથા ત્રિકોણ BCD માં માપ ખૂણો BCD બરાબર 90 અને માપ ખૂણો CBD બરાબર બીટા માટે tan CBD બરાબર CD છેદમાં BC માટે tan બીટા બરાબર X છેદમાં H ઓછા Y માટે H ઓછા Y બરાબર X છેદમાં tan બીટા માટે H ઓછા X છેદમાં tan આલ્ફા બરાબર X છેદમાં tan બીટા કારણ કે પરિણામ 1 પરથી Y
बराबर एक्स छेदमा टेन अल्फा माटे एच बराबर एक्स छेदमा टेन बीटा वत्ता एक्स छेदमा टेन अल्फा माटे एच बराबर एक्स कौंसमा एकना छेदमा टेन बीटा वत्ता एकना छेदमा टेन अल्फा माटे एच बराबर एक्स कौंसमा टेन अल्फा वत्ता टेन बीटा छेदमा टेन अल्फा इंटू टेन बीटा माटे एच टेन अल्फा टेन बीटा बराबर एक्स कौंसमा टेन अल्फा वत्ता टेन बीटा माटे एक्स बराबर एच कौंसमा टेन अल्फा इंटू टेन बीटा छेदमा टेन अल्फा वत्ता टेन बीटा आम मंदिरनी टोचथी पुलनी ऊंचाई एच कौंसमा टेन अल्फा इंटू टेन बीटा छेदमा टेन अल्फा वत्ता टेन बीटा छे एम साबित थाय छे।